विद्यार्थी मित्रों नमस्कार। आपणे धोरण 11 नी अंदर अर्थशास्त्र मां पाठ 7 एमनी अंदर आपणे एक वात थई गली, प्राचीन भारत केवा प्रकारनुं हतुं। आजे आपणो बीजो मुद्दो छे कि स्वतंत्र पहेला भारत केवा प्रकारनुं हतुं, आजादी पहेला भारत में केवा प्रकारनी व्यवस्था हती, शुं हतुं, बराबर। आ बधी ज बाबतनो आपणो बीजो मुद्दो छे स्वातंत्र पहेलानुं भारत, मतलब 1947 सुधीनुं भारत, के भारतनी अंदर अंग्रेजो आवेला। आ अंग्रेजो आवेला त्यारथी लई अने 1947 सुधी ભારતની અંદર કેવી કેવી વસ્તુઓ પર એમણે ભાર આપેલો અને કેવું કેવું નુકસાન થયેલું, એ બાબત ઉપર આપણો બીજો મુદ્દો છે સ્વતંત્ર પહેલાનું ભારત। આની અંદર આપણે 10 મુદ્દાની વાત કરવાની છે। એક રેલવે, માર્ગ પરિવહન, બેંક, સામાજિક માળખું, ખેતી, કરવેરા બોજ, ઉદ્યોગ નીતિ, આર્થિક શોષણ, મૂડીરોકાણનું પ્રમાણ અને વિવિધ ભરણાઓનો બોજ। આ 10 મુદ્દાઓ ઉપર આપણે વાત કરવાની છે કે આઝાદી પહેલા આ 10 બાબતો પર કેવા કેવા પ્રકારનું હતું। તો એમની અંદર આપણે પહેલા શરૂઆત કરશે, પહેલો મુદ્દો છે રેલવે। તો ભારતની અંદર અંગ્રેજ સમય દરમિયાન રેલવેની શરૂઆત થયેલી। રેલવેની શરૂઆત ભારતની અંદર 16 એપ્રિલ 1853 માં, રેલવેની શરૂઆત 16 એપ્રિલ 1853 માં થઈ। ક્યાં થઈ? તો કીધું ભાઈ મુંબઈથી થાણા રેલવેની શરૂઆત થઈ। અને 1947 સુધીમાં ભારતની અંદર 53,000 કિલોમીટર રેલવે લાઇન નાખવામાં આવી। મિત્રો ધ્યાન આપજો, 16 એપ્રિલ 1853 મુંબઈથી થાણા કેટલા કિલોમીટર રેલવે બનાવી? તો કીધું 53,000 કિલોમીટર રેલવે લાઇન બનાવી। ક્યાં સુધીમાં? 1947 સુધીમાં। અહીંયા આઝાદી પછીની કોઈ ઈસવીસન આવશે નહીં। 1947 પહેલા ભારતની અંદર શું થયેલું એની વાત કરી, તો આપણો એક મુદ્દો રેલવેની જોઈ, બરાબર। બીજો આવે છે માર્ગ અને પરિવહન। અંગ્રેજ સરકારે રેલવેની શરૂઆત કરેલી। હવે બીજો મુદ્દો છે માર્ગ પરિવહન। તો એમની અંદર અંગ્રેજ સરકારે રસ્તાઓનું પણ બાંધકામ કરેલું આઝાદી પૂર્વે। રસ્તાઓના બાંધકામ કરવા માટે તેમણે એક સ્થાપના કરી, કેની? જાહેર બાંધકામ ખાતાની રચના કરી। આપણે પીડબલ્યુ વાળા કહીએ ને રસ્તાવાળા, એ પીડબલ્યુ વાળાની સ્થાપના અંગ્રેજ સરકારે કરી। ક્યારે કરી? 1855 માં કરી। મતલબ જાહેર બાંધકામ ખાતાની રચના 1855 માં અંગ્રેજ સરકારે કરી। હવે રસ્તાઓ વિશે શું કીધું? તો કીધું ભાઈ 1943 સુધીમાં 4,47,105 કિલોમીટર એમને રસ્તાઓ બાંધેલા, કોઈને? અંગ્રેજ સરકારે। આ રસ્તાઓ ત્યારે એ સમય દરમિયાન બે પ્રકારના હતા, કાચા રસ્તાઓ અને પાકા રસ્તાઓ, જેમાં 32% રસ્તાઓ પાકા બનાવેલા હતા અને 68% રસ્તાઓ છે એ કાચા રસ્તા હતા। આ વાત થઈ માર્ગ અને પરિવહનની। પહેલો મુદ્દો વાત કર્યો રેલવેની, બીજો મુદ્દો વાત કર્યો માર્ગ અને પરિવહનની, ત્રીજી બાબત આવે છે કે અંગ્રેજ સરકાર દરમિયાન બેંકની શું સ્થિતિ હતી, બેંકો, બેંક શું હતી? તો કીધું કે ભાઈ ભારતની અંદર 1770 માં બેંકોની શરૂઆત થઈ ગઈ। ભારતમાં ક્યારે? 1770 માં બેંકોની શરૂઆત થયેલી। અને 1770 ની અંદર ખાસ કરીને અંગ્રેજ સરકારે ખાનગી બેંકો છે એમની શરૂઆત કરેલી। ત્યાર પછી શું હતું કે ધીમે ધીમે કરતા સમય જતો રહ્યો, ત્યારે 1935 ની અંદર આરબીઆઈ ની સ્થાપના કરવામાં આવી। આ યાદ રાખજો, 1935 ની અંદર આરબીઆઈ ની સ્થાપના કરવામાં આવી, મતલબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા। હવે આવે છે ચોથો મુદ્દો, સામાજિક માળખું। અંગ્રેજ દરમિયાન ભારતનું સામાજિક માળખું કેવું હતું?
પછી સામાજિક માળખાની અંદર શું ફેરફાર કરવામાં આવ્યા, તો અહીંયા એ વાત કરી છે કે અંગ્રેજ દરમિયાન ભારતની અંદર વિવિધ પ્રકારના કુરિવાજો હતા. કેવા કુરિવાજો હતા? તો કીધું ભાઈ બાળકોની દૂધ પીતી કરવી, સતી પ્રથાનો રિવાજ, દહેજ પ્રથાનો રિવાજ વગેરે પ્રકારના અંગ્રેજ સરકાર દરમિયાન રિવાજો હતા. અને 1947 સુધીની અંદર આ રિવાજો છે એને નાબૂદ કરવા માટેના પણ પ્રયત્ન કરવામાં આવ્યા. એટલે આ વાત થઈ સામાજિક માળખાની. હવે આવે છે ખેતી. તો અંગ્રેજ સરકાર દરમિયાન ખેતીમાં વિવિધ પ્રકારનું મહેસૂલ ઉઘરાવવામાં આવતું, વિવિધ પ્રકારનું મહેસૂલ ઉઘરાવવામાં આવતું, પરિણામે ખેડૂતોએ મહેસૂલ ભરવું ફરજિયાત હતું. સમય કયો છે? સ્વતંત્ર પહેલા. સ્વતંત્ર પહેલા ખેડૂતોએ વિવિધ પ્રકારનું મહેસૂલ ભરવું પડતું. આ વિવિધ પ્રકારનું મહેસૂલ ભરવું પડતું, પરિણામે ખેડૂતોનું મોટા પ્રમાણમાં શોષણ થતું. ખેડૂતો મહેસૂલ ભરી શકતા નહીં. ક્યારેક ક્યારેક સમય એવો આવતો કે ખેડૂતોએ પોતાના મહેસૂલ ભરવા માટે પોતાના દાગીના વેચવા પડતા, અથવા તો પોતાની જમીન છે એ અંગ્રેજ સરકારને પણ આપી દેવી પડતી. પરિણામે ખેતી ભાંગી પડી. અહીંયા વાત થઈ ખેતીની. હવે આવે છે કરવેરા. અંગ્રેજ સરકાર દરમિયાન કેવા કેવા કરવેરા હતા? તો અંગ્રેજ સરકાર દરમિયાન વિવિધ પ્રકારના ટેક્સ હતા. વિવિધ પ્રકારના ખેડૂતો પાસેથી અથવા તો અન્ય વ્યક્તિઓ પાસેથી કર ઉઘરાવવામાં આવતો. ઉદાહરણ આપીએ તો મીઠાપટનો કર. આ વિવિધ પ્રકારના કર ઉઘરાવવાને કારણે પણ ભારત દેશ એ ભાંગી પડેલો. હવે આપણો મુદ્દો છે ઉદ્યોગ નીતિ. સરકારે ઉદ્યોગોની અંદર શું કર્યું? તો અહીંયા એ વાત કરી છે 1750 થી લઈ 1830 ના સમયગાળા દરમિયાન ભારતની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ. ઔદ્યોગિક ક્રાંતિ ક્યારે થઈ? 1750 થી લઈ 1830 ના સમયગાળા દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિ થઈ. પરિણામે ભારતની અંદર મોટા ભાગના ઉદ્યોગો છે એ સ્થાપવામાં આવ્યા. ઉદ્યોગો સ્થાપવાને કારણે દેશનો વિકાસ તો થયો, સાથે સાથે ભારતના ઘણા બધા ઉદ્યોગો છે એ પણ પાયમાલ થયા. મતલબ કહેવાનો અર્થ એ કે ભાઈ અંગ્રેજ સરકાર દરમિયાન વિવિધ પ્રકારના ઉદ્યોગો પણ સ્થપાણા. આઠમો આવે છે આર્થિક શોષણ. તો અહીંયા વાત એ કરી છે કે અંગ્રેજ સરકાર દરમિયાન ભારતનું વિવિધ રીતે પૈસાની દ્રષ્ટિએ શોષણ થતું, દેશનું આર્થિક શોષણ થતું. શોષણ થવા પાછળનું મુખ્ય કારણ એ કે અંગ્રેજ સરકારે ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપના કરેલી. અંગ્રેજ સરકારે શું કર્યું? આર્થિક શોષણ કરવા માટે. તો અંગ્રેજ સરકારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરેલી. પરિણામે ભારતના મોટા ભાગના શ્રમિકો અને મજૂરો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર કામ કરવા લાગ્યા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર કામ કરવા લાગ્યા, પરિણામે મજૂરોનું શોષણ થવા લાગ્યું. મજૂરોનું શોષણ થયું એટલે શું થયું? આર્થિક શોષણ. સાથે સાથે સરકારે આ નાના મોટા ઉદ્યોગો સ્થાપ્યા, તો પરિણામે ખેતી પણ પડી ભાંગી. તો ખેતીનું શું થયું? આર્થિક શોષણ. ભારતે અંગ્રેજોએ મોટા ઉદ્યોગો સ્થાપ્યા, તો દેશના ભારતના નાના નાના અને ગૃહ ઉદ્યોગો પણ પડી ભાંગ્યા. પરિણામે શું થયું? આર્થિક શોષણ. તો અંગ્રેજ શાસન દરમિયાન ભારતનું મોટા ભાગે આ પ્રકારનું આર્થિક શોષણ થયું છે. હવે વાત કરીએ નવમો મુદ્દો મૂડીરોકાણનું પ્રવાહ. તો અંગ્રેજ સરકારે ભારતની અંદર વિવિધ પ્રકારનું મૂડીરોકાણ પણ કરેલું છે. ક્યાં વિવિધ પ્રકારે મૂડીરોકાણ કરેલું છે? તો કીધું ભાઈ અંગ્રેજ
सरकार दरमियान मतलब अंग्रेजों दरमियान भारत अंदर रेलवे पास मूड़ी रोकाण थे रस्ताओ पास मूड़ी रोकाण थे उद्योगों पास मूड़ी रोकाण थे बराबर विविध वस्तुओं पास अंग्रेज सरकार मूड़ी रोकाण करेलु दसमो मुद्दो आवे विविध भरणाओं बोझ सरकारे विविध भरणाओं अंग्रेज सरकारे विविध भरणाओं भरवा पड़ता विविध भरणाओं मतलब के जेमा अंग्रेज सरकार ना भारत नी अंदर कोई भारत ना खाता होय ये भारत ना खाताओं नी अंदर अंग्रेज सरकार ना विविध अधिकारी काम करता आ विविध अधिकारी काम करता एमने शू आपवानो पगार पेन्शन विविध भत्थाओ वगैरे खर्च करवामां आवतो અને આ વિવિધ ખર્ચ છે એ બધો જ અંગ્રેજો પાછળ કરવામાં આવતો પરિણામે શું થયું અંગ્રેજ દરમિયાન ભારત પડી ભાંગ્યું અંગ્રેજ દરમિયાન ભારત એકદમ ગરીબ બન્યું આના ઉપરથી આપણે તારણ કાઢીએ કે સ્વતંત્ર પૂર્વે અંગ્રેજોએ ભારતનું મોટા પ્રમાણમાં શોષણ કરેલું આ મોટા પ્રમાણમાં શોષણ થયેલું પરિણામે 1947 સુધીમાં ભારત દેશ છે એ ગરીબ દેશ થયેલો ભારત દેશ છે એ આખું પડી ભાંગ્યું ભારતનું અર્થતંત્ર છે એ પણ પડી ભાંગ્યું આ વાતથી સ્વતંત્ર પહેલાના ભારતની આ સ્વતંત્ર પહેલા ભારતની અંદર આ 10 મુદ્દાઓની આપણે વાત કરીએ.